अमदावादनी एलजी हॉस्पिटल में डॉक्टर की बेदरकारी थी नवजात बाळकनु मौत। प्रसूति माटे एक मास बाकी होवानु कही स्टाफे महिला ने पाछी मोकली हती। वीज विभाग की जेटको परीक्षा में गैररीते मामले ऊर्जा मंत्री कनुभाई देसाई निवेदन, कहू हजू सुधी नहीं आयो रिपोर्ट। भिलोडा धारासभ्य डॉक्टर अनिल जोशियारा की तबियत बगड़ी, कोरोना की सारवार दरमियान फेफसा में समस्या वधता चेन्नई खसेड़ाया। वडोदरा क्रेडाइन प्रमुख मयंक पटेल की विवादित पोस्ट, कहू वडोदरा अधिकारी पापे लापता थे विकास, विकास ने शोधी लाभना ने इनाम। राजकोट मनपा 23,355.78 करोड़ बजेट रजू करायू, वाहन वेरा में वधारा में सामान्य राहत साथ 1.50% क्लेम। हिजाब विवाद पर कर्नाटक हाईकोर्ट में 3 जजों की खंडपीठ करते सुनावी, सिब्बल सुप्रीम कोर्ट में तात्कालिक सुनावी माटे करी मांगणी। नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छू शिवांगनी, स्वागत है आपनू मंतव्य मध्यान में। बात करिए ब्रेकिंग न्यूज सामे वरा छे, वडोदरा तरफ थी वडोदरा ना क्रेडाई ना प्रमुख मयंक पटेल नी पोस्ट जे सामे आवी त्यार बाद विवाद वखरो छे। वडोदरा मां क्रेडाई ना प्रमुख ना पोस्ट थी विवाद वखरो छे। मयंक पटेले सोशियल मीडिया में जे पोस्ट करी छे त्यारथी विवाद वखरो छे। अधिकारियों ना पापे विकास लापता थयो छे, आ प्रकार नी पोस्ट तेमना द्वारा करवामां आवी छे। विकास ने शोधी लावना ने इनाम आपवामां आवशे। क्रेडाईना प्रमुख छे मयंक पटेल, तेमना द्वारा आ पोस्ट कराई छे। भाजपनी जे कामगीरी छे तेनाथी क्यांक तेओ नाराज होय तेवुं लागी रह्युं छे। वुडा पालिकाना अधिकारीओए वडोदरानो श्वास रूंध्यो छे। विकासने शोधी लावनाने इनाम आपवामां आवशे। अधिकारीओना पापे विकास लापता थयो छे। विकासने शोधी लावनाने इनाम आपवामां आवशे तेवुं तेमणे पोस्ट करी छे। वडोदरा क्रेडाईना प्रमुख मयंक पटेले सोशियल मीडिया पर एक पोस्ट करी छे कि वडोदरानो विकास अधिकारीओना कारणे थई रह्यो नथी, अने ए पोस्टने लईने हाल विवाद पण जोवा मळी रह्यो छे। आपणी साथे क्रेडाईना प्रमुख मयंक पटेल हाजर छे, तेमनी साथे વાત કરીએ। આપના દ્વારા જે પોસ્ટ કરવામાં આવી છે, પોસ્ટને લઈને અનેક વિવાદો થઈ રહ્યા છે, શું કહેશો અને આ પોસ્ટ કરવા પાછળનું કારણ શું? આ પોસ્ટ કરવાનું કારણ એ હતું, વડોદરાની પરિસ્થિતિ, વડોદરાના ડેવલપર્સ, કેરળાઈ સાથે જોડાયેલા વડોદરાના તમામ ડેવલપર્સની શું ગ્રાઉન્ડ રિયાલિટી છે, શું એમની પરિસ્થિતિ છે અને કઈ પ્રકારની તકલીફોથી એ લોકો અત્યારે પસાર થઈ રહ્યા છે, અને આ એક છેવટનો રસ્તો છે કે ગઈકાલે જ્યારે ક્રેડાઈના તમામ સભ્યોની એક મીટિંગ બોલાવવામાં આવી હતી તો એક શ્વાસે ને એક સૂરે એક વસ્તુ નક્કી કરવામાં આવી હતી કે હવે એક આપણે અવાજ ઉઠાવવો પડશે, આપણે ભેગા થઈ એક અવાજ ઉઠાવવો પડશે, અને જે રીતે અધિકારીઓ દ્વારા મનમાની કરવામાં આવી રહી છે એ અધિકારીઓને એની શાન ઠેકાણે લાવવી પડશે। એના માટે જે પણ આંદોલન છેડવાનું થાય તો એ આંદોલન કરીશું, અને અમારી જે સાચી માંગણીઓ છે, અમારો જે સાચું અધિકાર છે તે અધિકાર ખેડૂતોનો ખેડૂતને મળે, જમીન માલિકોને જમીન માલિકનો અધિકાર મળે, અને ડેવલપરોના કામો, વડોદરાના ડેવલપરોની ફાઇલો એ પણ થાય, વડોદરા શહેરનો વિકાસ થાય, આમ જનતાનો વિકાસ થાય, એ હેતુથી આ એક પોસ્ટ એક લાગણીથી રજૂ કરી હતી। અને તમામ વડોદરાના સભાસદોએ, મોટાભાગના સભાસદોએ આ પોસ્ટ પોતે પણ એમના સોશિયલ મીડિયા માધ્યમથી શેર કરેલી છે, એમને પણ રજૂ કરેલી છે, દરેકના મનમાં જે વિચાર હતો એ મૂકવામાં આવેલી છે। એટલે એવું કોઈ નથી કે ભાઈ આ પોસ્ટ મૂકી અને અમે કોઈ બીજો એક મેસેજ આપવા માંગતા હોય, અમે આમ જનતાને એક મેસેજ આપવા માંગીએ છીએ કે વડોદરાની રિયાલિટી શું છે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે। બિલકુલ, જે રીતે વાત કરી વિકાસની વાતો કરી છે કે વિકાસનો શ્વાસ રૂંધાયો છે, આ પ્રકારની જે વાતો કરી છે, વડોદરા શહેરના અનેક પ્રાથમિક જરૂરિયાતો છે કે જેનાથી વડોદરા શહેરના નગરજનોને વંચિત રહેવું પડી રહ્યું છે, આ તમામ રજૂઆતોને લઈને આપણે ક્યાં સુધી વાત પહોંચાડી છે અને આગામી પગલાઓ કયા પ્રકારના છે? અમે લગભગ બધા જ આ વાત અમારી પહોંચાડી છે। આ વસ્તુની શરૂઆત થઈ હતી 2012માં, 2012થી લગભગ વડોદરા શહેરની અંદર શરૂઆતમાં 26 ટીપી સ્કીમો અને ત્યારબાદ બીજી ઘણી બધી
થઈ, વુડાની વિસ્તારમાં આવતી મોટી મોટી ટીપી સ્કીમો કાગળ ઉપર રજૂ થઈ છે પણ કોઈ પણ જાતનું ડેવલપમેન્ટ થયું નથી. મોટાભાગની ટીપી સ્કીમો પડતર છે, કાં તો સરકારમાં મંજૂરી અર્થે પડતર છે અથવા તો સરકારમાંથી એ ટીપી પાછી મૂકી હોય સુધારો કરવા માટે. સુધારો કરવા માટે આવેલી ટીપીઓ બબ્બે વર્ષથી પડી છે, એ ટીપીની અંદર કોઈ ટીપીઓની નિમણૂક નથી થતી, કોઈ ટીપી હાથ પર લઈ કામ કરીએ સુધારો કરી અને પાછી સરકારમાં પરત મોકલાતી નથી અને કોઈ પણ ટીપી સ્કીમની અંદર કશું થઈ રહ્યું નથી. જ્યારે એક જ હોપ હતો, આ બધું થવાથી હોપ શું હતો કે વુડાની અંદર આવતો વિસ્તારની અંદર જો ડેવલપમેન્ટ થાય, ટીપી સ્કીમ આવે, 75 મીટરનો રિંગ રોડ ખુલે અને એ જો સરકાર એને સંપાદન કરવા જાય ડેવલપમેન્ટ પ્લાનની અંદર લઈને, તો સરકારને મોટું, ખૂબ જ મોટું સંપાદનનું વળતર આપવું પડે અને વળતર ના આપવું પડે એના માટે થઈને ટીપી સ્કીમ એ જ સૌથી બેસ્ટ ઓપ્શન છે. અને ટીપી સ્કીમ હેઠળ જો ટીપી સ્કીમો ફાઇનલ થાય તો 75 મીટરના રિંગ રોડ પણ ખુલે અને પેરિફેરિયલ વિસ્તારની અંદર જે જમીનો અત્યારે ડેવલપમેન્ટથી વંચિત છે એમાં ડેવલપમેન્ટ શરૂ થાય, અફોર્ડેબલ હાઉસિંગ મળે. વડોદરા શહેરના વિકાસ, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથથી માંડીને જે પ્રધાનમંત્રીની બજેટની જે પણ અત્યારે જોગવાઈઓ કરેલી છે એનો લાભ મળે, લોકોને એન્ડ યુઝર સુધી લાભ મળે, સસ્તા મકાનો મળે, આ પ્રક્રિયા થઈ શકે એમ છે. પણ જ્યાં સુધી આવા અધિકારીઓ અહીંયા બેઠેલા હશે તો વડોદરા શહેરના વિકાસને આપણે ભૂલી જવો પડશે, અફોર્ડેબલ હાઉસિંગને ભૂલી જવું પડશે. મહેનભાઈ, એક વિવાદ એ પણ થઈ રહ્યો છે કે આપની જે પોસ્ટ છે તેને વિધાનસભા 2022 સાથે ગણવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે યોગેશ પટેલને મંત્રીમંડળમાં સ્થાન નહીં મળતા આપના દ્વારા આ પ્રકારની પોસ્ટ કરવામાં આવી છે. હું છે ને ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર વિચારધારાનો વ્યક્તિ છું, એ ચોક્કસ મારા વડીલ છે, પરંતુ એમની સામે બી ક્યારેય અવાજ ઉઠાવ મારી સાચી વાત હશે, મારી વાત હશે તો મેં અવાજ એમની સામે પણ ઉઠાવ્યો છે. એનું જ પરિણામ હતું કે એ પહેલાં પણ અમે યોગેશ પટેલને રજૂઆત કરી હતી ને એ રજૂઆત અનુસંધાને આ બધું વુડા સર્કિટ હાઉસ ખાતે તમામ ધારાસભ્યો અને સાંસદશ્રીની મિટિંગ થઈ હતી અને તમામ ધારાસભ્ય અને તમામ લોકો એક વસ્તુથી એગ્રી થયા હતા, ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે, ખોટા ઇન્ટરપ્રિટેશન થઈ રહ્યા છે, બે ઓથોરિટી વચ્ચે કમ્યુનિકેશન ગેપ હોવાને કારણે હાલાકી જમીન માલિકો અને બિલ્ડરોને ભોગવવાની આવી રહી છે. આ જે વાત છે મયંક પટેલની કોઈ પર્સનલ વાત નથી, આ વાત લાર્જર ઇન્ટરેસ્ટની છે, વડોદરા શહેરના લોકો માટેની વાત છે, આ ક્રેડાઈ પરિવારના ડેવલપરો માટેની વાત છે. આ ક્રેડાઈ પરિવારની અંદર જે લોકો છેલ્લા 10 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જુદા દેશોમાંથી પોતે સારું એજ્યુકેશન મેળવી સારું નોકરી કરતા હોવા છતાં પોતાના વતનમાં પાછા આવી અને ડેવલપર તરીકે કામ કરે છે, એ લોકો નાસીપાસ થઈને પાછા જવાની પેરવીમાં છે, ત્યારે આ અવાજ ઉઠાવવો જરૂરી હતો એટલે આ અવાજ ઉઠાવ્યો છે. આ એક પરિવારની વાત છે, ક્રેડાઈ એ મારો પરિવાર છે, MS યુનિવર્સિટી એ પણ મારો પરિવાર હતો અને મારી માતૃ સંસ્થા સાથે જ્યારે મને એવું લાગે કે અન્યાય થઈ રહ્યો છે, કંઈ પણ થઈ રહ્યું છે, ત્યારે મારો અવાજ. બિલકુલ, આપની પોસ્ટને લઈને મહેસૂલ પ્રધાનની એક પ્રતિક્રિયા પણ આવી છે કે આપના દ્વારા અંગત સ્વાર્થને લઈને આ પ્રકારની પોસ્ટ કરવામાં આવી છે, તેને લઈને શું કહેશો? એ એમનો પોતાનો કદાચ એમનો હોય અભિગમ હોઈ શકે, બાકી આ જે વાત છે લાર્જર ઇન્ટરેસ્ટમાં છે, એ પોતે જ્યારે અમારી અથવા અમારી વાત અમે એમની પાસે જ્યારે મૂકશું ત્યારે એમને ખબર પડશે કે અમારી કોઈ પણ માંગણી ગેરવ્યાજબી કે ખોટી નથી. મહેનભાઈ, અંતિમ સવાલ કે આપની જો માંગણીઓ છે તે માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આગામી દિવસોમાં આપનું જે વલણ છે, આપના જે પ્રયત્નો છે તે કયા પ્રકારના રહેશે? અમારા પ્રયત્નો એ જ રહેશે ને કે હવે તો અમે એકદમ અમારી પાસે કશું નહીં, શ્વાસ અમારો બી ડેવલપરોનો બી રૂંધાઈ ગયો છે, અમે બી અત્યારે કામ કરી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. જો આ પ્રકારનું વર્તન રહેશે, આ પ્રકારની કામગીરી જો થવાની હશે તો અમે અમારે લોકોએ બી ના છૂટકે આ ધંધામાંથી બહાર નીકળવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. તો અમારે શું છે, અમે અમારા પરિવાર સાથે બધા જ ક્રેડાઈના લોકો રોડ પર આવીશું. બિલકુલ, તો જે રીતે વાત કરીએ કે ક્રેડાઈના પ્રમુખ દ્વારા જે પોસ્ટ કરવામાં આવી છે તેને લઈને અનેક વિવાદો થઈ રહ્યા છે, સરકાર દ્વારા પણ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે, પરંતુ ક્રેડાઈના પ્રમુખનું જે પ્રકારનું નિવેદન છે તેઓ કહી રહ્યા છે કે લોકોના ભલા માટે અને અનેક ટીપી સ્કીમ થકી અનેક લોકોને ઘરના ઘર મળી રહે તે માટે તેમના દ્વારા આ અવાજ ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ તેમના અવાજને કેટલો પ્રતિસાદ મળે છે અને તેમના અવાજને લઈને સરકાર દ્વારા કયા પ્રકારની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. સમયના અભાવથી ઉદઘાટન ન થયું હોવાના કારણે કોંગ્રેસ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. નોંધનીય છે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 5 મહિનાથી કરોડોના ખર્ચે બનેલું છે, જે ધૂળ ખાતું હતું.
આજે કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા શહેજાદ પઠાણ દ્વારા એક અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સાથે જ રિવરફ્રન્ટ આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની શરૂઆત કરવામાં આવી છે. એક તરફ ભારત સરકાર જ્યારે હિટ ઇન્ડિયા ફિટ ઇન્ડિયાની વાતો કરી રહી છે અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહી છે કરોડોના ખર્ચે, પરંતુ તે ધૂળ ખાઈ રહ્યા હોવાના કારણે આજે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક પ્રદર્શન કરી અને તેને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આપણે સીધા જ વાત કરી વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ જોડે કે તેમનું આ બાબતે શું કહેવું છે. શહેજાદજી, આજે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ખાસ શું માહિતી? पिछले 5 महीने से ये दोनों स्पोर्ट्स कॉम्प्लेक्स रिवर फ्रंट पर रेडी होके पड़े हुए हैं और ये 28 करोड़ की लागत से बने हुए हैं. अहमदाबाद शहर की जनता के टैक्स का पैसा भारतीय जनता पार्टी ऐसे धूल खिलवा रही है. बड़ी बड़ी जाहिरातें करती है, फिट इंडिया, हिट इंडिया, खेल महाकुंभ, लेकिन ये युवा विरोधी सरकार है, विद्यार्थी विरोधी सरकार है. यदि 5 महीने से इनके पास 1 मिनट का या 1 दिन का समय भी होता तो ये स्पोर्ट्स कॉम्प्लेक्स ओपन कर देते, लेकिन कांग्रेस पार्टी ने आज युवाओं की और अहमदाबाद शहर की जनता की लागणी कर आज इसे ओपनिंग यहां पर कर दिया गया है. जिस तरह से आज भाजपा की लापरवाही माने या जो भी मानो, उसकी वजह से ये खुला ओपन नहीं हुआ. 28 करोड़ जो मिट्टी खा रहे थे, आज कांग्रेस इसके लेके क्या मैसेज देना चाहता है भाजपा को? भारतीय जनता पार्टी से कांग्रेस का एक ही संदेश है कि जनता के पैसों को ऐसे फिजूल तरीके से धुलना खिलवाई जाए. करोड़ों 8-8 हज़ार 9-9 हज़ार करोड़ का बजट अहमदाबाद शहर की जनता के लिए लाया जाता है, लेकिन वह सिर्फ ऑन पेपर रह जाता है और ऑन पेपर के बाद भी जिसका कार्य पूरा हो जाता है उसका ओपनिंग नहीं किया जाता है. तो ये जो समय का अभाव रहता है, जो डिले हुआ जाता है, इस तरीके के प्रोजेक्ट को जल्द से जल्द ओपन किया जाए. मैं मानता हूं कि जो करोड़ों के जनता के टैक्स का पैसा है वो फिजूल ऑन पेपर रहता है और इम्प्लीमेंट नहीं होता, और इम्प्लीमेंट होने के बाद भी उसको सही समय पे ओपनिंग नहीं किया जाता. तो आता शहजाद खान पठान विरोध पक्षना नेता के जेमने जणाव्यु के जे रीते પરંતુ ક્યાંક ને ક્યાંક નેતાઓને સમયના અભાવના કારણે તે ખુલ્લું ન મુકાતા આજે કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા છે તેમના દ્વારા આ આશ્ચર્યજનક કરવામાં આવ્યું છે અને જનતાને તેનો લાભ મળે તેવી પ્રયત્ન કરવામાં આવ્યા છે. કેમેરામેન રાહુલ જાદવ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ પોલીસ પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપો મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સતત 4થા દિવસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસ દ્વારા શહેરમાં બાઇક રેલીની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ પોલીસની મંજૂરી મળી નહોતી. તેમ છતાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરાતા તેમની અટકાયત કરવામાં આવી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે સતત 4થા દિવસે એમનો વિરોધનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આજે અમારી સ્કૂટર રેલી કરી છે અને આ સ્કૂટર રેલી દ્વારા અમે પ્રજાને અને તંત્રને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ ભ્રષ્ટાચારની જે ગંગોત્રી તમે ચાલુ કરી છે એ ગંગોત્રીને તાત્કાલિક અસરથી બંધ થવી જોઈએ. અને હજી પણ અમારી માગણી એ છે કે આ કોઈ પોલીસ અધિકારી દ્વારા તપાસ નહીં, પણ હાઈકોર્ટના જજ દ્વારા જ આની તપાસ થાય, જેથી કરીને સત્ય બહાર આવે અને પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈને જ રહીએ. જે રીતે કોરોનામાં પીક પોઈન્ટ નથી આવ્યો એમ આ લોકોના ભ્રષ્ટાચારનો પણ પીક પોઈન્ટ હજી સુધી આવ્યો નથી. આ ભ્રષ્ટાચારના કાબૂમાં લેવો અત્યંત જરૂરી છે. રોજે રોજ આ જમીન પ્રકરણોમાં રાજકોટ પોલીસની સામે 5-10 ફરિયાદો વધતી જાય છે, ત્યારે લોકોએ પણ નિડર થઈ અને પોતાની ફરિયાદો કરી અને પોતાને ન્યાય મેળવવાની કોશિશ કરવી જોઈએ અને જાગૃત કરવા માટે આજનો કાર્યક્રમ. અમદાવાદમાં એક પછી એક હોસ્પિટલની બેદરકારીઓ સામે આવી રહી છે, જેમાં મણિનગરની એલજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે, જેના કારણે હોસ્પિટલમાં એક બાળકનું જન્મતાની સાથે જ મોત થવાનો બનાવ સામે આવ્યો છે. મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તે હોસ્પિટલ પહોંચી હતી, પણ સ્ટાફે મહિલાને 1 મહિનો બાકી હોવાનું કહી પરત મોકલી હતી. હોસ્પિટલના પ્રાંગણમાં નીચે પહોંચતા જ મહિલાની પ્રસૂતિ થયા બાદ બાળકનું મોત થવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. ગણતરીના સમયમાં બાળકનું મોત નિપજતા હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી હતી. વાત કરીએ અમદાવાદની એલજી હોસ્પિટલમાં આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. વધુ એક વખત ડોક્ટર અને સ્ટાફની જે બેદરકારી સામે આવી છે એલજી હોસ્પિટલમાં, જેના કારણે બાળકનું જન્મતાની સાથે જ મોત નિપજ્યું છે. મહિલાને હજુ પણ 1 મહિનો બાકી છે તેમ કહી પરત મોકલી હતી, જ્યારે હોસ્પિટલના પ્રાંગણમાં જ મહિલા નીચે પહોંચી ત્યારે જ તેને ડિલિવરી થઈ ગઈ એકાએક, અને જ્યારે બાળક જન્મ્યું અને તરત જ મૃત્યુ પામ્યું હતું, જેના કારણે વધુ એક વખત આ પ્રકારે એલજી હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી છે. અમદાવાદમાં વહેલી સવારે દિવાલ ધરાશાયી થતા એકનું મોત નિપજ્યું છે. વાડજ નજીક આવેલા સ્વામિનારાયણ પાર્ક પાસે દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે સારવાર દરમિયાન આ વ્યક્તિનું મોત નિપજ્યું છે. સ્વામિનારાયણ પાર્ક ફ્લેટની બાજુમાં
सेतु स्पायर बिल्डिंग नु काम चाली रह्यु हतु। सेतु स्पायर बिल्डिंग ना बिल्डर पर बेदरकारी ना गंभीर आक्षेपो करवामां आवी रह्या छे। घटना ने लईने पोलीसे वधु तपास हाथ धरी छे। અહીંયા જે કન્સ્ટ્રક્શન ચાલે છે એની અંદર વારંવાર એ લોકોના અહીંયાથી સોસાયટીમાંથી જે આ રહીશો જે અત્યારે પી ક્યુ બ્લોક છે અમારી સોસાયટીનો એ લોકોના ફોન પણ પોલીસ સ્ટેશનમાં ગયેલા છે વારંવાર અને ઘણીવાર એ કામ બંધ કરાવવાનું પણ કહેલું છે અને પોલીસે પણ એમની વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે ઘણીવાર પોલીસ સ્ટેશનમાં પણ એમને લઈ ગયેલા છે પણ છતાંય આ લોકો જ્યારે કોઈ હોય નહીં એવા સમયમાં તમે જુઓ તો એ લોકો એ પ્રમાણેનું બેદરકારીનું કામ કરેલું છે કે એમને ખબર છે કે અહીંયા સોસાયટી છે અને સોસાયટીની બાજુમાં દિવાલ કરેલી છે છતાંય તમે આ બાજુ દિવાલ જોઈ શકો છો કે દિવાલ જે છે દિવાલને ઘસેડી અને જેસીબી જે લીધું છે એના કારણે દિવાલ પડી અને આ પ્રોબ્લેમ। અમદાવાદમાં મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ટ્રક પાછળ ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। મોડી રાત્રે રામોલ પોલીસ ચોકી પાસે આ ઘટના બની હતી। આ અકસ્માતમાં કારમાં પાંચ લોકો સવાર હતા જેઓ સીટીએમથી ઘરે જઈ રહ્યા હતા। આ દરમિયાન આ ઘટના બની હતી। અમદાવાદમાં મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા। ઉલ્લેખનીય છે કે ટ્રક જઈ રહી હતી તેની પાછળ એકાએક કાર જે પૂરપાટ ઝડપે જઈ રહી હતી તે ટ્રકની પાછળ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો। કારમાં કુલ પાંચ યુવકો સવાર હતા જેઓ પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા જેમાંથી બે યુવકોના મોત નિપજ્યા છે। ત્રણની હાલત ગંભીર છે તેઓ હાલ સારવાર હેઠળ છે। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। જેટકોની પરીક્ષામાં વધુ એક વખત વિવાદનો મામલો સામે આવ્યો છે। વીજ વિભાગની જેટકો પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે। ઉર્જા મંત્રી કનુ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। ગેરરીતિ મામલો હજુ સુધી રિપોર્ટ તેનો સામે નથી આવ્યો ત્યારે વીજ વિભાગની જેટકો પરીક્ષામાં ગેરરીતિનો વધુ એક મામલો સામે આવ્યો છે તો ઉર્જા મંત્રી કનુ દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે। વીજ વિભાગની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે। વીજ વિભાગની જેટકો પરીક્ષામાં ગેરરીતિનો મામલો જેમાં મંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે। વીજ વિભાગની જેટકો પરીક્ષામાં ગેરરીતિનો મામલો ની અંદર પરીક્ષાની ગેરરીતિને લઈને સવાલો ઉઠ્યા હતા। રિપોર્ટની વાત હતી, રિપોર્ટ આપને મળ્યો, શું તપાસની અંદર બહાર આવ્યો, રિપોર્ટ સબમિટ થઈ ગયો? હજી રિપોર્ટ આવ્યો નથી। આભાર। કેન્દ્રીય બજેટમાં દક્ષિણ ગુજરાતની પાંચ નદીઓને જોડવાનું રિવર લિંક પ્રોજેક્ટની જાહેરાત થતા મામલો ગરમાયો છે। દમણગંગા પાર ઔરંગા રિવર લિંક પ્રોજેક્ટ શરૂ થયા પૂર્વે જ વિરોધના વંટોળો શરૂ થઈ ગયા છે। ધરમપુરના પેખેડ અને ચાસમાંડવામાં વહેતી તાન નદી પર 52 મીટરની ઊંચાઈએ 2703 મીટર લંબાઈનો ડેમ બનાવવામાં આવશે જેથી સાત ગામના 380 કુટુંબને વિસ્થાપિત થવાની સંભાવના છે। આદિવાસી ક્ષેત્ર હોવાને લઈ લોકો માત્ર ખેતી પર નભે છે। અનેક પરિવારો ઘર વિહોણા બનવાના ડરથી ગ્રામજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। ગામના ઘરો માનો કે 170 ઉપર છે તો બાકીના નડકદરી જાગેરી આ ગામના ધરમપુર તાલુકાના આ ત્રણ ગામો મળીને કેટલા ઘરો ડૂબાણમાં જશે? એટલે ડેમ બને તો અમારા માટે ખતરો ને ખતરો છે। બીજી વસ્તુ વાત કરી શકું કે સરકાર જે ડેમ બનાવવાની વાત કરે છે પણ અમારા આગળ સરકારે પ્રસ્તાવ નથી મૂક્યો કે અમને શું મળશે, અમને કેવી રીતે પાસે, અમને ક્યાંક લઈ જશે। ને બીજી વસ્તુમાં કે સરકારે ડેમ બાંધવા પહેલા પાંચમી અનુસૂચિ અમે જંગલ પ્રદેશના છીએ, જંગલવાસીઓ છીએ,
તે સરકારે અમારી પાસેથી મંજૂરી નથી લીધી. અમદાવાદમાં શહેરમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ ત્રીજી લહેરમાં મૃત્યુઆંકમાં વધારો થયો છે, જેને લઈને અમદાવાદ પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. તો બુધવારે કોરોનાના 965 કેસ, 6 દર્દીઓ સંક્રમિતના મોત થયા છે. શહેરમાં બુધવારે કોરોનાના 3274 દર્દીઓ સાજા થઈ અને તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી 2591 લોકોને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ અને 9423 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 3218 લોકોને પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવ્યો હતો. કોરોના વાયરસની ત્રીજી લહેરે સમગ્ર વિશ્વને જ્યારે ભરડામાં લીધું છે, ત્યારે ભારત દેશની ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો ધીરે ધીરે ઉત્તરોત્તર હવે કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ મૃત્યુ આંકમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર 2500થી વધારે કેસો નોંધાયા છે. તો સાથે જ જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 900થી વધારે કેસ નોંધાયા છે. મહત્વનું છે કે જે રીતે છેલ્લા 24 કલાકની અંદર કેસ સામે આવ્યા છે, તેમાં છેલ્લા થોડા દિવસથી અમદાવાદની અંદર દરેક વિસ્તારમાં ટેસ્ટિંગ ડોમ બનાવવામાં આવ્યા છે. દરેક ડોમની અંદર કોરોના વાયરસનું ખાસ વિનામૂલ્યે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, તો સાથે જ રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જો કેસની વાત કરીએ તો સતત ઘટતા કેસને લઈને તંત્ર દ્વારા જે ડોર ટુ ડોર સર્વેલન્સ અને સારવારની કાર્યવાહી ચાલી રહી છે, તેને લઈને કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ સાથે સાથે જે રીતે મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાનું કારણ બન્યું છે. છેલ્લા 24 કલાકમાં જો મૃત્યુઆંકની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે, જેના કારણે તંત્ર પણ અત્યારે હાલમાં સક્રિય કાર્યવાહી કરી રહ્યું છે. સાથે જનતાને પણ અપીલ કરવામાં આવી રહી છે કે તમામ લોકો કોરોનાની SOPનું ચુસ્તપણે પાલન કરે તો જ કોરોના વાયરસની સામે જીત મેળવવામાં સફળતા મળશે. કેમેરામેન રાહુલ જાદવ સાથે વિશાલ મહેતા, મંડવી ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત સરકારે આપેલા આંકડાઓના આધારે કેન્દ્ર સરકારે 2 દિવસ પહેલા સંસદમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાથી 20 ડોક્ટરોના મોત થયા છે, પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની યાદીમાં ગુજરાતના 95 ડોક્ટરના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. IMAની યાદી મુજબ માત્ર અમદાવાદમાં જ 23 ડોક્ટરોના કોરોનાથી મોત થયા છે, જે રાજ્યમાં સૌથી વધારે છે. સુરતમાં 15, વડોદરામાં 9 ડોક્ટરોના કોરોનાને કારણે મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક સવાલના જવાબમાં વિગતો આપતા કહ્યું હતું કે આરોગ્ય એ રાજ્યનો વિષય છે. આજે રાજ્યમાં કોરોનાની નવી SOP જાહેર થશે. રાજ્યમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે રાત્રિ કર્ફ્યુની અવધિ વધારવા સાથે અન્ય નિયંત્રણો કડક કરાયા હતા. હવે 11 ફેબ્રુઆરીએ આ ગાઇડલાઇનની મુદત પૂરી થઈ રહી છે, ત્યારે સરકાર આવતીકાલે સ્થિતિની સમીક્ષા કરી રાત્રિ કર્ફ્યુ અને અન્ય નિયંત્રણો હળવા કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. હાલ 8 મહાનગરો સહિત 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલી છે, તેમાંથી અનેક શહેરોને કર્ફ્યુ મુક્તિ મળી શકે છે. સવારે 10 થી 6 સુધીને બદલે 12 થી 5 સુધીનો સમય કરવામાં આવી શકે છે. 10 વાગ્યાના કર્ફ્યુને કારણે હોટલ રેસ્ટોરન્ટને પણ મુશ્કેલી પડી રહી છે, તેને પણ ધ્યાનમાં લેવાશે. લગ્ન પ્રસંગોએ 300 લોકોને એકત્રિત થવાની મંજૂરી અપાઈ છે, તે રીતે અન્ય જાહેર કાર્યક્રમોમાં પણ વધુ લોકોને મંજૂરી અપાય તેવી શક્યતા છે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સાબેવરાજ. કચ્છ તરફથી કચ્છના હરામીનાળામાં BSF દ્વારા મેઘા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કચ્છના હરામીનાળામાં BSFનું મેઘા સર્ચ ઓપરેશન, હરામીનાળા બોર્ડર પર BSFની મોટી કાર્યવાહી સામે આવી છે. BSF દ્વારા 9 પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી છે. BSF દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, વધુ વિગતો તપાસ બાદ બહાર આવશે. કચ્છમાં હરામીનાળા પર BSFનું મેઘા સર્ચ ઓપરેશન, BSFની ટીમ દ્વારા મેઘા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. હરામીનાળા બોર્ડર પર BSFની મોટી કાર્યવાહી, BSF દ્વારા 9 પાકિસ્તાની બોટો ઝડપી પાડવામાં આવી છે. વાત કરીએ આંગે જ માહિતી માટે કૌશિક છે આપણી સાથે ફોનલાઇન પર છે. કૌશિક, જે રીતે કચ્છના હરામીનાળા પર BSFની મોટી કાર્યવાહી, શું વધુ વિગતો?
જી ચોક્કસથી ભારત પાકિસ્તાનની સરહદને અટકીને આવેલા કચ્છ જિલ્લામાં ફરી એક વખત બીએસએફે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું અને આ દરમિયાન બીએસએફની ટીમે 9 પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. હરામીનાળા નજીક આ બોટો ઝડપાઈ છે અને બીએસએફ દ્વારા હાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ બોટોમાં સવાર પાકિસ્તાની માછીમારો છે કે અન્ય કોઈ ઈસમો તે ક્યાં ગયા તેની અંગેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય એ છે કે હજુ તાજેતરમાં જ એક પાકિસ્તાની બોટ સાથે એક માછીમાર પણ ઝડપાયો હતો, જેને હાલ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો છે. ત્યારે અવારનવાર જે પાકિસ્તાની ઈસમો જે ઝડપાય છે તે અંગે હાલ તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉલટ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તેની સાથે સાથે સરહદી કચ્છ જિલ્લાના દરિયાઈ અને જે રણ વિસ્તાર છે ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જી ચોક્કસ કૌશિક, માહિતી બદલ આભાર. વાત કરીએ કચ્છના હરામીનાળામાં બીએસએફ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. બીએસએફની મોટી કાર્યવાહી, તો હજુ પણ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 9 પાકિસ્તાની બોટ પણ ઝડપી પાડવામાં આવી છે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગ ઇન કરી શકો છો www.mantavnews.com પર. નમસ્કાર.